गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो विद्यार्थी मित्रों, मजा में? आज आपणे धोरण एक विषय अंग्रेजी यूनिट फोर, यूनिट नुं नाम छे फोनेटिक्स। तो विद्यार्थी मित्रों, आपणे आगळना लेक्चर में शुं शीखी गया? तो के आपणे आगळना लेक्चर में स्वर अने स्पेलिंग, उच्चारण अने अर्थ लखता, बोलता अने ओळखता शीखी। तो आज आपणे स्वर ईना સૌથી પહેલા સ્વર અને ઉચ્ચાર લખીશું, પછી આપણે સ્વર ઈના જ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ લખતા જશું અને બોલતા પણ જશું। ત્યાર પછી આપણે અંગ્રેજીની શોધપોથીમાં ચિત્ર દ્વારા ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ બોલતા જશું। તો ચાલો, તમે પણ મારી સાથે તમારી અંગ્રેજીની ઓનલાઈન બુક ખોલો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંગ્રેજીની ટુ લાઈનની બુકમાં સ્વરીના સ્પેલિંગ અને ઉચ્ચાર લખીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ વિડીયો દ્વારા સમજીને સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના થશે અને સાથે સાથે બોલવાના પણ થશે। તો ચાલો હવે આપણે સ્પેલિંગ લખીએ। સૌથી પહેલા અહીં ઈ લખીશું, બીજી એબીસીડીનું ઈ એ કઈ લીટીમાં લખાય? તો કે બીજી લીટીમાં। તો ચાલો હવે અહીં લખીશું, ઈનો ઉચ્ચાર થાય અને એક માત્ર એ, ત્યાર પછી બીજો સ્પેલિંગ ઈ ડી। ઈ અને ડી નો ઉચ્ચાર શું થાય? તો કે એડ। તો અહીં લખીશું, અને એક માત્ર એ ડ, એડ। ત્યાર પછી ઈ જી, ઈ અને જી નો ઉચ્ચાર શું થાય? તો કે એગ। તો અહીં લખીશું, અને એક માત્ર એ ગ, એગ। ત્યાર પછીનો સ્પેલિંગ અહીં લખીશું, ઈ એન। ઈ અને એન નો ઉચ્ચાર શું થાય? તો કે એન। તો અહીં લખીશું, અને એક માત્ર એ ન, એન। ત્યાર પછીનો સ્પેલિંગ ઈ અને ટી। ઈ અને ટી નો ઉચ્ચાર શું થાય? તો કે એટ। તો અહીં લખીશું, અને એક માત્ર એ ટ, એટ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઈના સ્પેલિંગ અને ઉચ્ચાર લખી લીધા। તો હવે આપણે પાછળ સ્પેલિંગ અને ઉચ્ચાર લખીશું। તો ચાલો હવે આપણે પાછળ લખીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ આપણે સ્પેલિંગ અને ઉચ્ચાર લખી લીધા। તો હવે આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ ઈના લખીએ। તો ચાલો અહીં લખીશું, બી ઈ ડી। બી અને ડી નો ઉચ્ચાર શું થાય? તો કે બેડ। તો અહીં લખીશું, બને એક માત્ર બે ડ, બેડ। ત્યાર પછી બેડનો અર્થ શું થાય? તો કે પથારી। પ થ ને કા નો થા, ર ને દીર્ઘાય રી, પથારી। બી ઈ ડી, બી ડી નો ઉચ્ચાર થાય બેડ, બેડ મીન્સ પથારી। ત્યાર પછીનો સ્પેલિંગ અહીં લખીશું, બીજો જો સ્પેલિંગ અહીં લખીશું આપણે, એલ ઈ જી। એલ ઈ જી નો ઉચ્ચાર થાય લેગ। તો અહીં લખીશું, લ ને એક માત્ર લે અને ગ, લેગ। લેગ મીન્સ પગ। ત્યાર પછી બીજો અહીં સ્પેલિંગ લખીશું, પી ઈ જી, પેગ। અહીં લખીશું, પ ને એક માત્ર પે અને ગ, પેગ। પેગ મીન્સ ખેટી। તો અહીં લખીશું, ખ ને દીર્ઘાય ખી અને અનુસ્વર ખી, ટ ને દીર્ઘાય ટી, ખેટી। ત્યાર પછી અહીં આપણે સ્પેલિંગ લખીશું, ડી ઈ એન। ડી ઈ એન નો ઉચ્ચાર થાય ડેન। ડ ને એક માત્ર ડે અને ન, ડેન।
ડેન મીન્સ બોર્ડ અહીં લખીશું. બને કાનો અને ઉપર એક માત્રા બો ડ બોર્ડ. ત્યાર પછી એચ ઈ એન, એચ ઈ એન નો ઉચ્ચાર થાય હેન. હને એક માત્રા હે ન, હેન મીન્સ મરઘી. તો અહીં લખીશું મ ર ઘને દીર્ઘાય ઘી, મરઘી. ત્યાર પછીનો સ્પેલિંગ, અહીં બીજો સ્પેલિંગ લખીશું પી ઈ એન. પીઈ એન નો ઉચ્ચાર થાય પેન. તો અહીં લખીશું પને એક માત્ર પે ન, પેન. પેન મીન્સ પેન. તો અહીં લખીશું પને એક માત્ર પે ન, પેન. ત્યાર પછી ટી ઈ એન, ટી ઈ એન નો ઉચ્ચાર થાય ટેન. ટને એક માત્ર ટે ન, ટેન મીન્સ ગુજરાતીમાં શું કહેવાય? તો કે દશ. તો અહીં લખીશું દ શ, દસ. ત્યાર પછી અહીં લખીશું જે, જે ઈ ટી, જે ઈટી નો ઉચ્ચાર થાય જેટ. તો અહીં લખીશું જને એક માત્ર જે ટ, જેટ. જેટ મીન્સ વિમાન. વને રસવાઈ વી, મને કાનો મા ન, વિમાન. ત્યાર પછી એન ઈ ટી, એન ઈ ટી નો ઉચ્ચાર થાય નેટ. નને એક માત્ર ને ટ, નેટ. નેટ મીન્સ જાળી. તો અહીં લખીશું જને કાનો જા, અળને દીર્ઘાય અળી, જાળી. ત્યાર પછી હવે આપણે સામે લખીશું, હવે આપણે અહીં સામે લખીએ ડબલ્યુ ઈ અને બી. ડબલ્યુ ઈ બી, ડબલ્યુ ઈ બી નો ઉચ્ચાર થાય વેબ. અહીં લખીશું વને એક માત્ર વે બ, વેબ. વેબ મીન્સ જાડું. તો અહીં લખીશું જ ને કાનો જા, અળ ને રસ્વ અને અનુસ્વર અડું, જા અડું. ત્યાર પછી હવે આપણે અહીં લખીશું કે ઈ જી, કેગ. કને એક માત્ર કે ગ, કેગ. કેગ મીન્સ પીપ. તો અહીં લખીશું પને દીર્ઘાય પી પ, પીપ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થે લખી લીધા. તો તમારે પણ વિડીયો દ્વારા સમજીને તમારી ફોર લાઈનની બુકમાં સૌથી પહેલાં ઈ વાળા સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના થશે, ત્યાર પછી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ લખવાના થશે. તો ચાલો હવે આપણે અંગ્રેજીની સ્વાધ્યાય પોથીમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થે ચિત્ર દ્વારા ઓળખીને વાંચીશું. તો ચાલો, તો ચાલો હવે આપણે અંગ્રેજીની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 47 ઉપર આપણને અહીં કયો સ્વર આપેલો છે? તો કે ઈ વાળો, અહીં આપણને ઈ આપેલ છે. તો હવે આપણે ઈને આપણે ઉચ્ચારણ શું કરીએ તેના સ્પેલિંગ વાંચીએ. ઈ અહીં શું લખેલ છે? તો કે ઈ, ઈને આપણે ગુજરાતીમાં તેનો ઉચ્ચાર શું કરીશું? તો કે અને એક માત્ર એ, ઈનો ઉચ્ચાર થાય એ. ત્યાર પછી ઈ ડી, ઈ ડી નો ઉચ્ચાર થાય એડ. ત્યાર પછી ઈ જી, ઈ જી નો ઉચ્ચાર થાય એ ગ. ઈ એન, ઈ એન નો ઉચ્ચાર થાય એન. ત્યાર પછી ઈ ટી, ઈ ટી નો ઉચ્ચાર થાય એટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્પેલિંગ અને ઉચ્ચાર આપણે વાંચી લીધા. તો હવે આપણે ચિત્ર દ્વારા ઓળખીને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થે વાંચીએ. તો તમારે પણ વિડીયો દ્વારા સમજીને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થે વાંચવાના પ્રયત્ન કરવાના રહેશે. તો ચાલો હવે આપણે નીચે જોઈએ. તો ચાલો હવે આપણને અહીં શેનું ચિત્ર દેખાય છે? તો કે પથારીનું. તો ચાલો હવે આપણે તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થે બોલીએ. બી ઈ ડી,
બીઈડી નો ઉચ્ચાર થાય બેડ, બેડ મીન્સ પથારી. ત્યાર પછી એલ ઈ જી, એલ ઈ જી નો ઉચ્ચાર શું થાય? તો કે લેગ, લેગ મીન્સ પગ. તમે અહીં જોઈ શકો છો આપણને શેનું ચિત્ર આપેલું છે, તો કે પગનું. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર આપેલું છે, તો કે ખીટીનું. તો ચાલો તેના સ્પેલિંગ વાંચીએ. પીઈ જી, પેગ, પેગ મીન્સ ખીટી. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર દેખાય છે, તો કે બોર્ડનું. તો ચાલો અહીં તેના સ્પેલિંગ વાંચીએ. ડીઈ એન, ડીઈએન નો ઉચ્ચાર થાય ડેન, ડેન મીન્સ બોર્ડ. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર આપેલું છે, તો કે મરઘીનું. તો ચાલો એચ ઈ એન, એચ ઈ એન નો ઉચ્ચાર થાય હેન, હેન મીન્સ મરઘી. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર દેખાય છે, તો કે પેનનું. પીઈ એન, પેન, પેન મીન્સ પેન. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર દેખાય છે, તો કે અહીં આપણને 1 0 10 આપેલ છે. તો ચાલો ટીઈ એન, ટેન, ટેન મીન્સ 10. જેઈટી, જેઈટી નું ઉચ્ચાર શું થાય? તો કે જેટ, જેટ મીન્સ વિમન. તો હવે આપણને શેનું ચિત્ર આપેલું હતું? તો કે વિમન આપેલું છે. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર આપેલું છે? તો કે જાળીનું. એન ઈ ટી, નેટ, નેટ મીન્સ જાળી. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર આપેલું છે? તો કે અહીં જાળુનું ચિત્ર આપેલું છે. તો ચાલો તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાંચીએ. ડબલ્યુ ઈ બી, વેબ, વેબ મીન્સ જાળું. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર આપેલું છે? તો કે પીપનું. તો ચાલો કે ઈ જી, કેગ, કેગ મીન્સ પીપ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થે વાંચી લીધા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો દ્વારા સમજીને તમારી 4 લાઇનની બુકમાં સૌથી પહેલાં સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના થશે, ત્યાર પછી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ લખવાના થશે, અને ત્યાર પછી તમારે અંગ્રેજીની સાથે પોથીમાં મારી સાથે તમારે પણ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થે બોલવાના થશે. તો વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું.